અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના આંગણે આયોજિત 42મી સિનિયર્સ નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2020-21ના ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના આંગણે ગુજરાત મહિલા ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 42મી સિનિયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2020-21 ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. પંજાબ અને આસામની ટીમ વચ્ચેની સ્પર્ધા સાથે આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટ તારીખ 26 માર્ચ 2021 સુધી ચાલશે. આ સમારોહમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજર અશોક ધ્યાનચંદની ઉપસ્થિતિમાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી મહિલા ફૂટબોલ ખેલાડીઓની 20 જેટલી ટીમોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાયેલી આ ટુર્નામેન્ટને સંબોધતા લોકસભાના પેનલ સ્પીકર્સ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વિશ્વની મહાન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતીના આંગણે આજની આ ટુર્નામેન્ટ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ભારતીય ફૂટબોલમાં ભારતીય મહિલાઓએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આગામી સમયમાં આ જ બહેનોમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલા ફૂટબોલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી નામના મેળવશે તેવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રોજેક્ટો આકાર પામ્યા છે ત્યારે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ઊભું થાય તેવી પ્રબળ લાગણી શ્રી સોલંકીએ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ દિશામાં પ્રધાનમંત્રીનો સાનુકૂળ પ્રતિસાદ સાંપડશે તેવો દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સમારંભના મુખ્ય મહેમાન પદેથી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજર શ્રી અશોક ધ્યાનચંદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ જ એક મોટી મિસાલ છે. આપણી દરેક રમતો મિત્રતા, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશો આપે છે. આ પ્રસંગે લોકસભાના પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવોના હસ્તે મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું ટ્રોફીનું અનાવરણ પણ કરાયું હતું. આજ યહાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 42વા જો નેશનલ વિમેન્સ ફૂટબોલ ચેમ્પિયનશિપ કા ઉદ્ઘાટન હુઆ ઓર યહાં પૂરે દેશ સે મહિલાઓ કી 20 ટીમ યહાં ઉપસ્થિત હુઈ હૈ ફૂટબોલ ખેલને કે લિયે ઓર ઇસ કાર્યક્રમ મે ઇસકે જો રાષ્ટ્રીય મહાસચિવ શ્રી સાબિર અલી જી યહાં હૈ યહાં ગુજરાત કે પ્રમુખ શ્રી અરુણભાઈ સાધુ ઓર ગુજરાત કી મહાસચિવ બહેન ટીના કૃષ્ણદાસ જી હૈ ઓર ઉનકે અથક પ્રયત્નો સે યે કાર્યક્રમ આજ સંપન્ન હુઆ હૈ. મેં સમજતા હું જિસ પ્રકાર સે જો મહિલા હમારી બચ્ચીઓ કા જો હોસલા હૈ જિસ પ્રકાર સે વે ફૂટબોલ ખેલને કે લિયે તત્પર હૈ મુજે લગતા હૈ કે યે ગેમ મે આને વાલે સમય મે દેશ કા નામ દેશ મે યા દેશ કી સરહદો કે બહાર ઇન્ટરનેશનલ સ્ટેજ પર ભી વો ઉજાગર કરેંગે. इस प्रकार का ये पहला आयोजन यहाँ किया गया है. मैं समझता हूँ कि ये एक बहुत बड़ा काम है. बहुत दूर दूर से हमारी महिला खिलाड़ियों ट्रैवल करके दो दो दिन, तीन तीन दिन, उससे भी ज़्यादा समय कर ट्रैवल करके यहाँ आए हैं और मैं उनको मिला और जब मैंने उनका हौसला देखा, मैं उनका जो कॉन्फिडेंस देखा, मैं समझता हूँ कि उनमें एक जज्बा है और इस जज्बा के तौर पर देश का फुटबॉल, महिला फुटबॉल अपना नाम रोशन करेगा. दीपक जगताप, D9 न्यूज, राजपीपड़ा.